કન્સેપ્ટ લર્નિંગ સિરીઝ બાય એલ એનજી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મેથેમેટિક્સ સબ્જેક્ટમાં અત્યારે આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે એ છે ફંડામેન્ટલ ઓફ મેથેમેટિક્સ રેડી બેઝિક મેથેમેટિક્સ તો એના જે ટોપિક છે એમાં આપણે આગળ વધીએ આજનો આપણો ટોપિક છે પ્રપોર્શન સમપ્રમાણતા પ્રમાણતા આની પહેલાં આપણે ઓલરેડી રેશિયો વિશે ભણી ગયા છીએ ગુણોત્તર એનો જ એક ભાગ છે સમપ્રમાણતા તો સમપ્રમાણતા શું હોય જુઓ આપણે જે રેશિયો લખીએ છીએ એ બાય આવી જ રીતના સામે એક બીજો રીસ્યુ આપણે જોડી દઈએ સી બાય ડી તો આ જે છે એ એક પ્રકારની સમપ્રમાણતા થઈ ગઈ અને આમ પણ લખી શકાય એ ડી બરાબર બીસી અથવા તો આપણે આમ પણ લખી શકીએ એ ઇઝ ટુ બી ઇક્વલ ટુ સી ઇઝ ટુ ડી એ તો આ અલગ અલગ રીતે આપણે સમપ્રમાણતાને દર્શાવી શકીએ સમપ્રમાણતાના દાખલાને મોસ્ટ ઓફ સોલ્વ કરવા માટે બે ત્રણ વસ્તુનો ઉપયોગ થાય છે એમાં પહેલું છે કે મેથડ જે બહુ અગત્યની છે કે મેથડ શું છે તો કે જ્યારે પણ તમને બેથી વધારે સમપ્રમાણતા દેખાય છે રેડી જ્યારે પણ તમને બેથી વધારે સમપ્રમાણતા દેખાય છે તો એના બરાબર હંમેશા કે ધારી લો એટલે શું થઈ જશે જુઓ પહેલું અને છેલ્લું કમ્પેર કરીએ તો આપને શું મળશે એ બરાબર બી કે સી બરાબર ડી કે અને ઈ બરાબર એફ કે બસ આ વેલ્યુનો ઉપયોગ કરીને સોલ્વ કરીએ એટલે કેમાં કંઈ જવાબ આવશે તો કેને આપણે છેલ્લે કેન્સલ કરી દઈશું ઓકે તો આ પ્રમાણે કે મેથડનો ઉપયોગ કરીને સમપ્રમણ તેના ઘણા બધા દાખલા સોલ્વ થતા હોય છે બીજું આપણે વિચારી શકીએ આપણે જે ભણી ગયા છે ઓલરેડી એ છે યોગ વિયોગ મેથડ જુઓ યોગ યોગ શું હતું યોગ પ્રક્રિયા તો કે માનો કે એ બાય બી બરાબર સી આપેલું છે તો યોગ પ્રક્રિયા એટલે અંશવત્તા છેદ છેદમાં છેદ બરાબર અંશવત્તા છેદ છેદમાં છેદ નહી ઉપર બંનેનો સરવાળો છેદ એમણ ઉપર બંનેનો સરવાળો છેદ એમણ જુઓ આમ એવું ફિક્સ નથી કે તમારે આવું જ કરવું પણ જે પ્રોસેસ તમે લેફ્ટ હેન્ડ સાઈડ કરો છો એ સેમ પ્રોસેસ રાઈટ હેન્ડ સાઈડ પણ કરવી જો મને મન થાય છે હું આવી રીતના રાખું છું અંશ એમણે રાખું છું અને છેદમાં બંનેનો સરવાળો કરું તો સામે પણ એવી જ રીતના કરવાનું સી એમણે રાખવાનું સી પ્લસ ડી કરવાનું આવી જ રીતના એમ થાય કે વિયોગ કરવું તો વિયોગમાં પણ એવી જ રીતના એ બાય બી બરાબર સી બાય ડી બાદ બાકી કરીએ આપણે એટલે કે એ માઇનસ બીના છેદમાં બી બરાબર સી માઇનસ ડીના છેદમાં ડી એટલે સેમ પ્રોસિજર ફોલો કરવાની છે આપણે એમ થાય કે એના છેદમાં બી માઇનસ એ લખવું છે અમારે તો અહીંયા આપણે એવી જ રીતના સીના છેદમાં ડી માઇનસ સી સેમ વસ્તુ બંને બાજુ ફોલો થવી જોઈએ અને બંને સાથે આપણે જો કહીએ યોગ વિયોગ એટલે ઇંગ્લિશમાં આને કમ્પોડેન્ડો અને ડિવિડેન્ડો કહે છે એટલે આને સી એન્ડ ડી પણ કહીએ છીએ આપણે તો એ બાય બી બરાબર સી બાય ડી તો જુઓ ઉપર માનો કે અંશવત્તા છેદ અંશ ઓછા છેદ તો અહીંયા શું થશે અંશવત્તા છેદ અંશ ઓછા છેદ એટલે આપણે કોઈપણ રીતે તમને એમ થાય કે છેદ ઓછા અંશ છેદમાં છેદ વત્તા અંશ તો અહીંયા પણ એવી જ રીતના છેદ ઓછા અંશ છેદ વત્તાંશ મતલબ કોઈપણ પ્રક્રિયા કરી શકાય પણ બંને બાજુ સેમ થવી જોઈએ તો બસ આ સંપ્રમાણતા માટે આ એક બે વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને આધારિત આપણે ક્વેશ્ચન જોઈએ આગળ જો આ એક સિમ્પલ ક્વેશ્ચન આપેલો છે કે એ બાય બી બરાબર ડી બરાબર બાય એફ તો જો મેં એમણે જ કીધું કે જો તમને બેથી વધારે સમ પ્રમાણતા દેખાય છે તો એના બરાબર આપણે શું કરી લેશું કે ધારી લેશું જેવો તમે કે ધારશો એટલે એ બરાબર બી કે થઈ જશે સી બરાબર ડી કે થઈ જશે અને ઈ બરાબર એફ કે થઈ જશે તો હવે મારે માનો કે આની કિંમત મેળવવી છે જે આપેલું છે એનું તો શું થશે જુઓ ટુ અહીંયા નીચે જ લખતો જ છું ટુ એની ચાર ઘાત તો એની ચારના ઘાત ઈ એની જગ્યાએ બી કે મૂકી શકીએ એટલે કે બીની ચાર ઘાત k की 4 घात b वर्ग + 3 a वर्ग तो 3 a वर्ग की जगह अगेन b वर्ग k वर्ग c નો वर्ग तो c ની કિંમત પણ છે d k તો तो d નો વર્ગ k નો વર્ગ - 5 e e ની કિંમત છે આપણી પાસે f k તો तो f ની 4 घात k ની 4 घात f એઝ ઇટ ઇસ એની કિંમત નથી આપણી પાસે ચાલો 2 b / 6 b ની કિંમત નથી + 3 अगेन b ની કિંમત આપણી પાસે નથી ડીની કિંમત પણ નથી ઓકે ચાલો 5. F એફની કિંમત પણ આપણી પાસે નથી તો એઝ ઇટ ઇઝ રાખીએ હવે જુઓ અંશમાંથી જુઓ બધામાં કેની ચાર ઘાત છે અહીંયા પણ છે અહીંયા કે વર્ગ કે વર્ગ કેની ચાર ઘાત થઈ જશે અને આપણ કેની ચાર ઘાત થઈ જશે તો કેની ચાર ઘાતને આપણે કોમન લઈ લઈએ તો અંદરની બાજુ એ પહેલાં પદમાં હોય ટુ બી રેસ ટુ સિક્સ પ્લસ થ્રી બી સ્ક્વેર ડી માઇનસ ફાઈવ એફ રેસ ટુ છેદમાં ટુ બી રેસ ટુ સિક્સ પ્લસ થ્રી બી સ્ક્વેર ડી માઇનસ ફાઈવ એફ રેસ ટુ ફાઈવ તો જુઓ જઈએ અંશ અને છેદના બંને બ્રેકેટ જે છે એ સેમ થઈ ગયા કેન્સલ થઈ જાય તો જવાબ શું વધશે કે રેસ ટુ ફોર કે રેસ ટુ ફોરને જોવો ઘણી બધી રીતે આન્સર લખી શકાય કારણ કે કે આપણે કોના બરાબર થઈ રહ્યો હતો તો કે એ બાય બી સી બાય ડી ઈ બાય એફ તો આવી રીતના પણ જવાબ લખી શકાય એ રેસ ટુ ફોર બાય રેસ ટુ ફોર અથવા સી રેસ ટુ ફોર બાય ડી રેસ ટુ ફોર અથવા ઈ રેસ ટુ ફોર બાય એફ રેસ ટુ ફોર એટલે ઘણી બધી રીતે આપણે આન્સર લખી શકીએ હજી એવું નથી ચાર ચાર ઘાત કોકની બે બે ઘાત પણ કરી શકીએ આપણે ઓકે તો આવી રીતના આપણે કોઈ પણ આન્સર મેળવી શકીએ નેક્સ્ટ હજી એક ક્વેશ્ચન જોઈએ આપણે સેમ ટાઈપનો જ કંઈક ક્વેશ્ચન છે ત્રણ આપને ગુણોત્તર આપેલા છે ગુણોત્તરમાં શું આપેલું છે એક્સ જેમ એ વાય જેમ બી જેડ જેમ સી હોય તો સાબિત કરો કે આપને સાબિત કરવાનું છે તો પહેલાં આપણે એક્સ બાય એ

એક્સની જગ્યાએ શું આવશે એ કે એટલે કે એ સ્ક્વેર કે સ્ક્વેર પ્લસ વાયની જગ્યાએ બી સ્ક્વેર કે સ્ક્વેર પ્લસ જેડની જગ્યાએ સી સ્ક્વેર કે સ્ક્વેર જો ત્રીજા બીજો કાઉન્સ છે એમાંથી કે સ્ક્વેર ત્રણેય પદમાંથી કોમન આવે અને ત્યાં શું વધશે આ કે સ્ક્વેર કે સ્ક્વેર કે સ્ક્વેર કોમન આવી જાય તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી એટલે કે જે પહેલો કાઉન્સ છે તે મતલબમાં આ સાદુરૂપ કાંઈક આવું થશે કે સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર નો સ્ક્વેર કારણ કે બંનેમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સ્ક્વેર વધે ચાલો આને એઝ ઇટ ઇઝ રાખીએ આપણે રાઇટ હેન્ડ સાઈડ ઉપર જઈએ તો રાઇટ હેન્ડ સાઈડ કંઈક આવું આપેલું છે એ એક્સ પ્લસ બી વાય પ્લસ ઝેડ એનો સ્ક્વેર તો એ એક્સની જગ્યાએ આપણે શું મૂકી શકીએ અગેઇન એ કે બી વાયની જગ્યાએ બી કે અને સી જેડની જગ્યાએ સી કે એનો સ્ક્વેર જુઓ બધા એમાં અગેઇન કે છે અને કાઉસ ઉપર વર્ગ છે એટલે બારની બાજુ આવશે તો કે સ્ક્વેર થઈ જાય અંદર એ ગુણ્યા એ એ સ્ક્વેર બી ગુણા બી બી સ્ક્વેર અને સી ગુણા સી સી સ્ક્વેર આખાનો સ્ક્વેર તો જોઈ શકીએ કે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ મળે છે ઓકે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે આગળ જ એક ક્વેશ્ચન જોઈએ આપણે જો આને ઉકેલવાનો છે એટલે કે એક્સની કિંમત મેળવવાની છે જો કઈ રીતના ઉકેલશો હવે જો ક્રોસ ગુણાકાર કરીએ ને તો અહીંયા એક્સની ચાર ઘાત છે મહત્તમ અને સામે પણ એક્સની ચાર ઘાત છે તો એક્સની આઠ ઘાતવાળું પદ થઈ જશે બહુ લાંબુ થઈ જશે તો એના કરતાં ઉપર નીચે જુઓ કંઈક સરખા જેવું છે ને ખાલી પ્લસ માઇનસનો ચેન્જ છે તો શું કરી શકાય તો કે આપણે આમાં યોગ વિયોગ લઈ શકીએ ઉપર બંનેનો સરવાળો કરશું નીચે આપણે અંશ માઇનસ છેદ કરશું બળી બંને બાજુ સેમ પ્રક્રિયા કરશું તો અંશ પ્લસ છેદ તો અંશ પ્લસ છેદ કરતાં જાવું જોઈએ પહેલાંમાં જો આપણે અંશ વત્તા છેદ કરીએ તો ત્રણ એક્સની ચાર ઘાત વધતાં ત્રણ એક્સની ચાર ઘાત તો કેટલી થશે છ એક્સની ચાર ઘાત પછી એક્સ વર્ગ વધતા ઓછા એક્સ વર્ગ તો કેન્સલ થઈ જાય ઓછા બે એક્સ બે એક્સ કેન્સલ થઈ જશે ઓછા ત્રણ જ્યાં અહીંયા નીચેની બાજુ એ આવશે વધતા ત્રણ તો ઓછા ત્રણ વધતા ત્રણ અગેઈન એ પણ કેન્સલ થઈ જશે નીચેની બાજુએ જો આપણે જોઈએ તો બંનેની બાદ બાકી કરવાની છે તો અંશમાંથી છેદ બાદ કરીએ તો ત્રણ એક્સની ચાર ઘાતમાંથી ત્રણ એક્સની ચાર ઘાત બાદ કરીએ તો કેન્સલ થઈએ એક્સ વર્ગમાંથી એક્સ વર્ગ આપણે કેન્સલ કરીએ તો શું આવશે ટુ એક્સ વર્ગ પછી ઓછા બે એક્સ ઓછા બે એક્સ તો એ થઈ જશે ઓછા ચાર એક્સ અને ઓછા ત્રણ ઓછા ત્રણ તો ઓછા છ એવી જ રીતના શું સામેની બાજુ જોઈએ તો સરવાળો કરવાનો છે તો ઉપર થશે દસ એક્સની ચાર ઘાત બાકીના તમે જુઓ બે એક્સ વર્ગ ઓછા બે એક્સ વર્ગનો સરવાળો ઝીરો ઓછા સાત એક્સ વધતા ઝીરો ત્રણ ઓછા ત્રણ જીરો નીચેની બાજુએ પાંચ એક્સની ચાર ઘાતમાંથી પાંચ એક્સની ચાર ઘાત બાદ થઈ જાય તો એ કેન્સલ થાય ટુ એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ વર્ગ તો ફોર એક્સ વર્ગ માઇનસ સેવન માઇનસ સેવન માઇનસ ફોર્ટીન એક્સ અને પ્લસ થ્રી માઇનસ માઇનસ પ્લસ થ્રી મતલબ સિક્સ ઓકે ચાલો હવે જુઓ આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખશું જે ડબલ્યુમાં ક્યારે એ જ્યારે જેમ બને એમ સામસામે કંઈ કેન્સલ નહીં કરીએ ડાયરેક્ટલી નહીં કોન્સ્ટન્ટ હોય આ છ અને દસ છે તેમાંથી બે બે કેન્સલ કરી શકો પણ એક્સની ચાર ઘાતને કેન્સલ નહીં કરીએ એમાંથી પણ આપને ઉકેલ મળતો હોય છે તો પહેલાં તો બે બે કેન્સલ કરી દઈએ તો અહીંયા ત્રણ વધે અને અહીંયા કેટલા વધશે પાંચ હવે ક્રોસ ગુણાકાર કરીએ તો ત્રણ એક્સની ચાર ઘાત છે એની અરે કોણ ગુણાશે ચાર એક્સ વર્ગ ઓછા ચૌદ એક્સ વત્તા છ જ્યારે સામેની બાજુ એ પાંચ એક્સની ચાર ઘાત એરે કોણ ગુણાશે તો કે ટુ એક્સ વર્ગ માઇનસ ફોર એક્સ માઇનસ સિક્સ અગેઇન જુઓ અહીંયા તમે પહેલાં આ કાઉન્સમાં જોશો તો ટુ કોમન આવે છે તો કેટલા થશે સિક્સ એક્સ રેસ ટુ ફોર ટુ એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ પ્લસ થ્રી સામેની બાજુએ જુઓ ત્યાં પણ ટુ કોમન આવે છે આમાંથી તો કેટલા થશે ટેન એક્સ રેસ ટુ ફોર અંદરની બાજુએ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી ચાલો બંને બાજુ બે બે કેન્સલ કેટલા વધશે થ્રી એક્સ રેસ ટુ

તો જો એક્સની ચાર ઘાત બરાબર ઝીરો હોય તો એના ઉપરથી એક ઉકેલ મળે એક્સ બરાબર ઝીરો જ્યારે બીજું જે છે દીઘા સમી ગણ ચોવીસના એવા બે ભાગ પડો કે અગિયાર થવું જોઈએ તો આપને ખબર છે આઠ તેરી ચોવીસ તો એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ઇક્વલ ટુ તો આના ઉપરથી પણ આપને બે ઉકેલ મળશે એક્સ ઇક્વલ ટુ થ્રી અને ઓકે તો જે સમીકરણ ઉકેલવાનો હતો ત્રણ જવાબ આવે એક્સ બરાબર ઝીરો એક્સ બરાબર ત્રણ અને એક્સ બરાબર આઠ ઓકે તો બસ આ સમ પ્રમાણ તમારે નાનો આમ તો બે જ વસ્તુ યાદ રાખવાની છે કે કે મેથડ અગત્યની છે અને બીજું યોગ વિયોગ ઓકે થેન્ક યુ જો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને જેમ બને એમ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બીજા પણ મિત્રોને શેર કરજો ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ